જામનગર શહેર તથા જિલ્લામાં બેકાબુ કોરોના સંક્રમણથી રાજ્ય સરકાર ચિંતિત છે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ આજે જામનગર દોડી આવ્યા હતા તેમણે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી કલેક્ટર રવિશંકર કમિશનર સતીશ પટેલ ડીડીઓ ડોક્ટર વિપિન ગર્ગ જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી એમ્પિશા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ વગેરે અધિકારીઓ બેઠકમાં જોડાયા હતા જયંતિ રવિએ શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલ સંક્રમણની સમીક્ષા કરી હતી તેમણે સંક્રમણ અટકાવવા વિવિધ પગલાંઓ લેવા અધિકારીઓને સૂચન કર્યું હતું જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવામાં તંત્રના બધા પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે શહેરમાં આજે કોરોનાના વધુ છ કેસ નોંધાયા છે મણિયાર શેરીમાં પીચ્યાસી વર્ષીય જુલેખાબેન દલમ નાનકપુરી નજીક ગોકુલ શોરૂમ પાસે અઠ્યાવીસ વર્ષીય રવિ સોની ગુલાબનગર પાસે નારાયણનગર નજીક અઢાર વર્ષીય જયેશ કોરોના કોરોનાગ્રસ્ત થયા છે ખોજાનાકા વિસ્તારમાં ખોજા ધર્મશાળા પાસે સત્તાવન વર્ષીય કાલબે અલી સ્વામિનારાયણનગર શેરી નંબર સાતમાં સાઠ વર્ષીય કમળાબેન પરમાર તથા હવાઈચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર વૈજનાથ એપાર્ટમેન્ટમાં વીસ વર્ષીય કેયુરભાઈનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે શહેર ઉપરાંત જિલ્લાના કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાતા આજે જિલ્લામાં કોરોનાના નવા કુલ નવ કેસ નોંધાયા છે જામનગરમાં કાલાવડ નાકાથી મહાપ્રભુજી બેઠક તથા સનસિટી ટુ સુધીના નગરસીમ વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ છે વરસાદમાં આ વિસ્તારના માર્ગો પણ જર્જરિત થઈ ગયા છે ત્યારે અંધારામાં અહીંથી પસાર થતા રાહદારીઓ પર અકસ્માત થવાનું જોખમ છે અંધારાનો ગેરલાભ લઈ લૂંટફાટની ઘટનાઓ બને તેવી પણ આશંકા છે તાકીદે આ વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે સમગ્ર મુદ્દે સ્થાનિક કોર્પોરેટર અસલમ ખિલજીની આગેવાનીમાં સંબંધિત વિભાગને આવેદન આપવામાં આવ્યું હતું ઉપરાંત જામિઓકોની લાઇટ શાખાની તાળાબંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભોગાત ગામેથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ અને જન્મના બનાવટી પ્રમાણપત્ર બનાવવાનું કોભાન ઝડપાયું છે એલસીબીપીઆઈ જેએમ ચાવડાની આગેવાનીમાં પોલીસે ભોગાતની વિધિ મોબાઈલ નામની દુકાનમાંથી રેડ કરી હતી જેમાં સાત નકલી ડ્રાઇવિંગ લાયસન્સ તથા જન્મના બે નકલી પ્રમાણપત્રો સહિતની સામગ્રી મળી આવી હતી પોલીસે દુકાનના સંચાલક વિજય સાજાભાઈ ગઢવી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે